શું શરીર માત્ર એક સાધન છે હા શરીર સાધન છે સંસારનું અને સત્યનું પણ શરીર શત્રુ પણ નથી અને શરીર મિત્ર પણ નથી શરીર માત્ર ને માત્ર સાધન છે માણસ ઈચ્છે તો તે શરીર દ્વારા પુણ્ય કરી શકે અને ઈચ્છે તો શરીર દ્વારા પાપ કરી શકે શરીર સંસારનું પ્રવેશ દ્વાર બની શકે અથવા અસ્તિત્વનો આધાર બની શકે આથી જ શરીર માત્ર સાધન છે શરીર અંગે દુર્ભાવ રાખવાની ખાસ જરૂર નથી એવી ઘણી વાતો પ્રચલિત થઈ ગઈ છે કે શરીર દુશ્મન છે શરીર પાપ છે શરીર ખરાબ છે શરીરનું દમન કરવું એ ઉત્તમ માર્ગ છે યાદ રાખવા જેવું છે કે આ પ્રચલિત વાતો માત્ર ભ્રમ છે શરીર શત્રુ પણ નથી અને મિત્ર પણ નથી આપણે શરીરનો જેવો પ્રયોગ કરીશું તેવું તે પુરવાર થશે આથી એમ કહી શકાય કે શરીર બહુ જ અદભૂત છે દુનિયામાં જે ખરાબ થયું તે શરીરના માધ્યમથી થયું અને જે કંઈ શ્રેષ્ઠ થયું તે પણ શરીર દ્વારા જ થયું શરીર માત્ર ઉપકરણ છે એક યંત્ર છે આવું અદ્ભુત શરીર શુદ્ધ હોય તે અતિ આવશ્યક છે શરીરની અંદર શરીર નામના સંસ્થાનમાં શરીરયંત્રમાં કોઈ રૂકાવટ ન હોય કોઈ ગ્રંથિ ન હોય કોઈ પૂર્વગ્રહ ન હોય તો જ તે શુદ્ધ હોઈ શકે શુદ્ધ શરીર અંતઃ પ્રવેશ માટે સહયોગી બની રહે છે આપણે જળ બનીએ ક્રોધિત થઈએ અને ક્રોધને પ્રગટ ન કરી શકીએ તો એ ક્રોધની ઉષ્મા અને ગરમી ઉત્પન્ન થાય છે તે શરીરના કોઈ એક અંગમાં ગ્રંથિ ઉત્પન્ન કરે છે આપણે અનુભવ્યું છે કે ક્રોધમાં હિસ્ટિરિયા આવી જાય છે ક્રોધને કારણે કોઈ બીમારી આવી જાય છે તબીબી અને મનોવિજ્ઞાન હાલ જે પ્રયોગો કરે છે તેના પરિણામો જણાવે છે કે સોમાંથી પચાસ બીમારી શરીરમાં નથી થતી મનમાં થાય છે પરંતુ મનની બીમારી શરીરમાં ગ્રંથિ પેદા કરી શકે છે શરીરમાં જો ગ્રંથિ કે ગાંઠ બંધાઈ જાય તો શરીરનું બંધારણ જ જકડાઈ જાય અને શરીર અશુદ્ધ બની જાય આચાર્ય રજનીશ એક સુંદર વાત કરે છે તેઓ સમજાવતા કહે છે કે થોડા દિવસ પહેલાં એક વ્યક્તિ મારી પાસે આવીને કહે તે હું ઘણા દિવસોથી ધર્મ ધ્યાન કરું છું અને તેથી મારું મન બહુ શાંત થઈ ગયું છે મેં દિવસોથી ધર્મ ધ્યાન કર્યું છે અને પરિણામે મારું મન મને શાંત લાગવા માંડ્યું છે તરત જ મેં કહ્યું મને તમારું શાંત મન જોવા મળતું નથી તેમણે કહ્યું આપ કેવી રીતે કહી શકો કે મારું મન શાંત નથી મેં જવાબ આપ્યો આપ જ્યારથી આવ્યા છો આપના બંને પગ જોરથી હલ્યા કરે છે એ અસંભવ છે કે મન શાંત હોય અને પગ આ રીતે હલ્યા કરે આચાર્ય રજનીશ તત્વ તારોતા કહે છે શરીરમાં જે કંપન છે તે મનના કંપનથી જ ઉત્પન્ન થાય છે મનના કંપન જેટલા ઓછા શરીર તેટલું સ્થિર જ્યારે માણસ ક્રોધિત થઈ જાય છે તેના દાંત ભીસાય છે હાથની મુઠ્ઠી બંધ થઈ જાય છે કેમ આમ થાય છે કેમ આંખોમાં લોહી છવાઈ જાય છે જવાબ સરળ છે ક્રોધથી જે શક્તિ ઉત્પન્ન થઈ રહી છે તેનું નિષ્કાસન કેવી રીતે થશે હાથના સ્નાયુ ખેંચાઈને તે શક્તિને વ્યર્થ કરી નાખે છે આપણી કહેવાતી સભ્યતાએ શરીરને વધુ મુશ્કેલીવાળું બનાવ્યું છે એક જંગલી માનવીનું શરીર વધુ શુદ્ધ હોય છે એમાં ગ્રંથિઓ નથી હોતી કારણ એ પોતાના ભાવ અને આવગ્ય સહજ રીતે પ્રગટ કરે છે પરંતુ આપણે સભ્યતાના અંચળા હેઠળ આપણા ભાવોને દબાવી દઈએ છીએ આથી જ હવે ઝડપથી સ્વીકાર થઈ રહ્યો છે કે શરીર શુદ્ધિનું અગત્યનું કદમ સાધના છે સાધના મારા માટે સાધના મારી સાથે સાધના મારાથી મને મુક્ત કરવા માટે સાધના એટલે એક જંગલમાં વસનાર વ્યક્તિની અદાને મહેસૂસ કરવી તે એકદમ સહજ બની જવું તે જે કંઈ અનુભવાય તે અભિવ્યક્ત થવા દેવું તે શું થશેની ચિંતા છોડી શું થઈ રહ્યું છે તેનું સાક્ષી ભાવે નિરીક્ષણ શક્ય બનશે તો અવશ્ય જવાબ મળશે કે શરીર શત્રુ નથી શરીર મિત્ર નથી શરીર તો માત્ર સાધન છે